एक्सरसाइज फोर लाइन बुक में लखीए। तो जो बाळको आपणे आना આગળના લેક્ચરમાં અંગ્રેજીના આગળના લેક્ચરમાં ફોર લાઇન બુકમાં યુનિટ 5 બર્ડ્સ તેના આપણે અહીંયા સ્પેલિંગ લખ્યા હતા। હવે આજે આપણે તેની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય કરીશું। તો તે સ્વાધ્યાય તમારે અહીંયા જે સ્પેલિંગ પૂરા થાય છે તેના પછી નીચેથી લખવાનું નથી, પણ નવા પેજ ઉપરથી નવું હેડિંગ કરીને આપણે લખીશું। તો અહીંયા આપણે નવા પેજ ઉપર ઉપર હાસ્યામાં લખીશું કે સ્વાધ્યાય। આવી રીતે ત્યાર પછી અહીંયા તમારે આવી રીતે ફૂદડી કરીને સૂચના લખવાની છે। આપેલ સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ લખો। શું કીધું છે? આપેલા સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ લખવાના છે। અહીંયા તમને સ્પેલિંગ આપ્યો હશે તેનો ઉચ્ચાર અને અર્થ તમારે લખવાનો। તો હવે આપણે અહીંયા સ્કેલથી ઊભી લાઈન દોરીએ। અહીંયા લખીશું સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ। અહીંયા તમને સ્પેલિંગ આપેલો હશે તેનો ઉચ્ચાર અને અર્થ લખવાનો। તો હવે આપણે સૌથી પહેલો સ્પેલિંગ લખીએ, ડી યુ સી કે, તેનો ઉચ્ચાર ને અર્થ લખવાનો। ત્યાર પછી છે પી એ ડબલ આર ઓ ટી, પી એ ડબલ આર ઓ ટી। ત્યાર પછી છે એચ ઈ એન, શું આવશે? એચ ઈ એન। તેના પછી ઈ એ જી એલ ઈ, શું આવશે? ઈ એ જી એલ ઈ। ત્યાર પછીનો એક સ્પેલિંગ હજી આપણે લખીએ, સી ઓ સી કે, શું આવશે? સી ઓ સી કે। તો જુઓ બાળકો, અહીંયા તમને ટેસ્ટમાં આવી રીતે જે મેં લખ્યા અહીંયા તેવી જ રીતે ટેસ્ટમાં તમને આવી રીતે સ્પેલિંગ લખેલા આપ્યા હશે। તો તે સ્પેલિંગ જો તમે પાકા કર્યા હશે તો તમને ઉચ્ચાર અને અર્થ ખૂબ જ સરળતાથી આવડી જશે। તો એટલા જ માટે તમારે આનું આગળનું જે યુનિટ હતું, યુનિટ 4, જેમાં હતા એનિમલ્સના નેમ, તો એનિમલ્સના નેમ પણ તમારે પાકા કરવા અને આ બર્ડ્સના નેમ પણ તમારે પાકા કરી લેવા, જેથી તમને આ દરેક એક્સરસાઇઝ ખૂબ જ સરળતાથી આવડી જાય। તો અહીંયા લખ્યું છે કે ડી યુ સી કે, તો ડી યુ સી કે એટલે શું થાય બાળકો? તો કે ડી યુ સી કે એટલે ડક। અહીંયા આપણે ઉચ્ચાર લખીએ તેનો ડક, આ સ્પેલિંગનો ઉચ્ચાર શું થાય છે? તો કે ડક। હવે ડક એટલે શું થાય? કે ડક એટલે બતક। તો અહીંયા આપણે લખીએ બ ત ક, ડી યુ સી કે ડક એટલે બતક। ત્યાર પછી સ્પેલિંગ આપ્યો છે આપણને પી એ ડબલ આર ઓ ટી, એટલે શું થાય? તો કે પેરટ, એનો ઉચ્ચાર આપણે અહીંયા લખીએ પે રટ। પેરટ એટલે, પેરટ એટલે શું થાય બાળકો? તો કે પોપટ। તો અહીંયા આપણે તેનો અર્થ લખીએ પોપટ, પી એ ડબલ આર ઓ ટી, તે સ્પેલિંગ છે પેરટ,
એને ઉચ્ચાર કહેવાય અને પોપટ તેને અર્થ કહેવાય ત્યાર પછી છે H E N H E N એટલે હેન તો અહીંયા આપણે લખીએ હે ન અને હેન એટલે તો કે મરઘી હેનનો અર્થ થાય છે મરઘી ત્યાર પછી આપ્યું છે E A G L E E A G L E આને શું કહેવાય જો તમે સ્પેલિંગ પાકા કર્યા હશે તો તમને ફટાફટ આવડી જશે તો આને કહેવાય ઈગલ તો અહીંયા આપણે લખીએ તેનો ઉચ્ચાર ઈગલ ઈગલ એટલે ગરુડ અહીંયા આપણે લખીએ ગ રુ ડ અર્થ છે ત્યાર પછી આપ્યું છે સી ઓ સી કે સી ઓ સી કે એટલે શું થાય બાળકો તો કે કોક તો તેનો ઉચ્ચાર અહીંયા લખીએ કોક અને કોક એટલે કુકડો શું થાય કોક એટલે કુકડો અહીંયા આપણે લખીએ કુકડો તો જો બાળકો અહીંયા આપણે એક એક્સરસાઇઝ પૂરી કરી હવે બાજુના પેજ ઉપર આપણે બીજી એક્સરસાઇઝ લખીએ તો અહીંયા તમારે આવી રીતે ફૂદડી કરીને લખવાનું કે આપેલ ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખો હવે તમને અહીંયા ઉચ્ચાર આપેલો હોય આવી રીતે અહીંયા જે ઉચ્ચાર આપણે લખ્યો તે ઉચ્ચાર લખેલો હોય તો તે ઉચ્ચાર વાંચીને તેનો સ્પેલિંગ અને અર્થ લખવાનો તેવી એક્સરસાઇઝ કરીએ તો તેના માટે પણ આપણે સ્કેલથી આવી રીતે ઊભી લાઈન દોરીશું ને અહીંયા લખીએ આપણે બોક્સમાં સ્પેલિંગનું બોક્સ આ છે ઉચ્ચારનું બોક્સ અને આ છે અર્થનું બોક્સ તો હવે આપણે ઉચ્ચાર લખીએ સ્વન ત્યાર પછી ડવ ત્રીજો ઉચ્ચાર છે આઉલ તેના પછી ક્રો ને અહીંયા લખીએ આપણે સ્ટોર્ક તો જો બાળકો અહીંયા આપણે પાંચ સ્પેલિંગના ઉચ્ચાર લખ્યા હવે તે ઉચ્ચાર વાંચીને અહીંયા તેનો સ્પેલિંગ લખીશું ને અહીંયા તેનો અર્થ લખીશું તો આપણને પહેલો ઉચ્ચાર આપ્યો છે સ્વન તો સ્વન એટલે શું થાય તો કે સ્વન એટલે હંસ થાય પણ તેનો સ્પેલિંગ શું તો એસ ડબલ્યુ એ એન જુઓ બાળકો સ્પેલિંગ લખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું બીજી એબીસીડીનો એસ હોવાથી વચ્ચેની લીટીમાં ડબલ્યુ પણ બીજી એબીસીડીનો વચ્ચેની લીટીમાં એ બીજી એબીસીડીનો વચ્ચેની લીટીમાં અને એન પણ બીજી એબીસીડીનો વચ્ચેની લીટીમાં એટલે એસ ડબલ્યુ એ એન સ્વન અને સ્વન એટલે હંસ તો અહીંયા આપણે તેનો અર્થ લખીએ હંસ ત્યાર પછી આપ્યું છે ડવ ડવ એટલે શું થાય બાળકો તેનો સૌથી પહેલા આપણે સ્પેલિંગ જોવાનો તો ડવનો સ્પેલિંગ થશે ડી ઓ વી ઈ ડી ઓ વી ઈ ડવ ડવ એટલે કબૂતર શું થાય ડી ઓ વી ઈ ડવ એટલે કબૂતર ત્યાર પછી આપ્યું છે આઉલ
तो आवुल नो स्पेलिंग शू थशे के ओ वच्चे नी लीटी में डबल्यू पण वच्चे नी लीटी में ने एल ऊपर नी बे लीटी में ओ डबल्यू एल आउल आउल एटले घूवड शू थाय आउल एटले घूवड त्यार पछीनो स्पेलिंग उच्चार आप्यो छे आपणने क्रो तो क्रो नो स्पेलिंग शू थशे के सी आर ओ डबल्यू तो अहींया आपणे लखीए વચ્ચેની લીટીમાં સી વચ્ચેની લીટીમાં આર વચ્ચેની લીટીમાં ઓ અને વચ્ચેની લીટીમાં જ આવશે ડબલ્યુ તો કે સી આર ઓ ડબલ્યુ અને ક્રો નો અર્થ શું થશે ક્રો એટલે કાગડો શું થાય ક્રો એટલે કાગડો ત્યાર પછી છે સ્ટોર્ક તો સ્ટોર્ક નો સ્પેલિંગ શું થશે બાળકો તો કે સ્ટોર્ક નો સ્પેલિંગ થાય છે S T O R K तो यहाँ आपने लखीए S वच्चे नी लीटी मा T आवशे ऊपर नी बे लीटी मा O वच्चे नी लीटी मा R वच्चे नी लीटी मा ने ऊपर नी बे लीटी मा आवे छे आवी रीते K S T O R K स्टोर्क स्टोर्क एटले अर्थ थाय छे तेनो बगलो शू थाय स्टोर्क एटले બગલો તો જુઓ બાળકો અહીંયા આપણે આપેલા ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખ્યા હવે ત્રીજી એક્સરસાઇઝ કરવાની છે તો તે આપણે નવા પેજ ઉપર પાછળ કરીએ તો આપણે અહીંયા નવા પેજ ઉપર હાસ્યામાં આવી રીતે ફૂદડી કરીને પછી અંદર લીટીમાં લખીશું કે આપેલ અર્થના સ્પેલિંગ અને ઉચ્ચાર લખો હવે તમને અહીંયા સ્પેલિંગના અર્થ લખેલા હશે તો તેના તમારે સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના તો આપણે આવી રીતે સ્કેલથી લીટી દોરતા હતા તેવી જ રીતે બે લીટી દોરીએ અહીંયા આપણે લખીશું સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તો હવે આપણે અર્થ લખીએ ચકલી મોર પછી કુકડો ત્યાર પછી આવે છે ગરુડ અને પાંચમો આપણે લખીએ કાગડો તો જો બાળકો અહીંયા આપણે પાંચ અર્થ લખ્યા હવે તે પાંચે પાંચ અર્થના અહીંયા સ્પેલિંગ અને અહીંયા ઉચ્ચાર લખવાના તો સૌથી પહેલા અર્થ આપ્યો છે ચકલી તો ચકલીનો સ્પેલિંગ શું થશે બાળકો અહીંયા આપણે લખીએ ચકલીનો સ્પેલિંગ S P A ડબલ R O W સ્પેરો સ્પેરો એટલે ચકલી તો અહીંયા આપણે લખીશું S વચ્ચેની લીટીમાં પી નીચેની બે લીટીમાં એ આવશે વચ્ચેની લીટીમાં ડબલ આર પણ વચ્ચેની લીટીમાં ઓ વચ્ચેની લીટીમાં અને ડબલ્યુ પણ વચ્ચેની લીટીમાં તો એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો સ્પેરો એટલે ચકલી ત્યાર પછી આપણને અર્થ આપ્યો છે મોર તો મોરનો અર્થ શું થાય સ્પેલિંગ થાય બાળકો અને તેનો ઉચ્ચાર શું થાય તો કે મોરનો ઉચ્ચાર થાય છે પીકોક અને તેનો સ્પેલિંગ છે પી ઈ એ સી ઓ સી કે અહીંયા આપણે લખીએ પી નીચેની બે લીટીમાં
ई वच्चेनी लीटी में ए पण वच्चेनी लीटी में एटले पी ई ए पछी सी वच्चेनी लीटी में ओ वच्चेनी लीटी में सी वच्चेनी लीटी में ने के आवशे उपरनी बे लीटी में पी ई ए सी ओ सी के पी कोक अहीं आपणे लखीए पी कोक पी कोक एटले मोर त्यार पछी छे कुकड़ो तो कुकड़ा ने बाळको शुं कहेवाय तेनो उच्चार शुं थाय तो के कोक तेनो स्पेलिंग छे सी ओ सी के अहीं आपणे लखीए सी वच्चेनी लीटीमां ओ पण वच्चेनी लीटीमां सी वळी पाछो वच्चेनी लीटीमां ने के आવશે ઉપરની બે લીટીમાં આવી રીતે તો સી ઓ સી કે કોક કોક એટલે કુકડો ત્યાર પછી આપ્યું છે ગરુડ તો ગરુડનો ઉચ્ચાર શું થાય બાળકો તો કે ઈગલ ગરુડ એટલે ઈગલ ગરુડને અંગ્રેજીમાં શું કહેવાય તો કે ઈગલ અને તેનો સ્પેલિંગ છે ઈ એ જી એલ ઈ અહીંયા આપણે લખીએ ઈ વચ્ચેની લીટીમાં એ વચ્ચેની લીટીમાં જી આવશે નીચેની બે લીટીમાં એલ ઉપરની બે લીટીમાં અને ઈ આવશે વચ્ચેની લીટીમાં એટલે ઈ એ જી એલ ઈ ઈગલ એટલે ગરુડ ત્યાર પછી આપ્યું છે કાગડો તો કાગડાને શું કહેવાય અંગ્રેજીમાં તો કે ક્રો કહેવાય અને ક્રો નો સ્પેલિંગ થાય છે સી આર ઓ ડબલ્યુ અહીંયા આપણે લખીએ સી વચ્ચેની લીટીમાં આર વચ્ચેની લીટીમાં ઓ વચ્ચેની લીટીમાં અને ડબલ્યુ પણ વચ્ચેની લીટીમાં સી આર ઓ ડબલ્યુ ક્રો ક્રો એટલે કાગડો તો જુઓ બાળકો અહીંયા આપણે ત્રણ એક્સરસાઇઝ કરી કે સ્પેલિંગ આપ્યા હોય તો તેના ઉચ્ચાર અને અર્થ લખવાના અને ઉચ્ચાર આપ્યા હોય તો તેના સ્પેલિંગ અને અર્થ લખવાના અને અર્થ આપ્યો હોય તો તેના સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના તો આ એક્સરસાઇઝ અહીંયા આપણે પૂરી કરી તો તમારે પણ આવી જ રીતે ફોર લાઇન બુકમાં આ એક્સરસાઇઝ સારા અક્ષરે ને લખવાની છે ને જેવી રીતે અહીંયા ફોર લાઇનમાં સ્પેલિંગ લખ્યા છે તેવી જ રીતે તમારે દરેક સ્પેલિંગ લખવા છે જે લેટર્સ એટલે કે જે અક્ષર ઉપરની લીટીમાં આવતો હોય ત્યાં લખવાનો વચ્ચેની લીટીમાં આવતો હોય તો ત્યાં લખવાનો નીચેની બે લીટીમાં આવતો હોય તો તેવી રીતે ઉપરની બે લીટીમાં આવતો હોય તો તેવી રીતે પણ સરસ વ્યવસ્થિત રીતે બધા જ સ્પેલિંગ લખવા સ્પેલિંગ લખવામાં ફોર લાઇનમાં ભૂલ કરવાની નહીં નમસ્તે વિદ્યાર્થી મિત્રો.